નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ટંડલ સોનલ અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી તો મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય પર્યાવરણ આસપાસ અને એમાં પ્રકરણ ચાર પ્રકરણ ચાર છે કેરી માસ પ્રકરણ ચાર કેરીઓ માસ એનું પુનરાવર્તન જોઈશું તો મિત્રો જોઈએ આપણે અહીં ખાલી જગ્યાઓ આપવામાં આવી છે તો આપણે ખાલી જગ્યાની તૈયારીઓ કરશું એમાંથી પ્રશ્નોના જવાબ પણ એ પ્રકારે જ હશે કે ખાલી જગ્યામાંથી પણ પ્રશ્નોના જવાબ આવશે તો હર્ષના ટિફિનમાં ખાલી જગ્યા નામની મીઠી રોટલી હતી હર્ષના ટિફિનમાં કયા નામની મીઠી રોટલી હતી તો પૂરણપોળી પૂરણપોળી નામની મીઠી રોટલી હતી હર્ષના ટિફિનમાં પૂરણપોળી નામની મીઠી રોટલી હતી ખાલી જગ્યાની ઋતુમાં ખોરાક લાંબા સમય સુધી સારો રહી શકે છે તો કઈ ઋતુમાં ખોરાક લાંબા સમય સુધી સારો રહી શકે છે એવો પ્રશ્ન પણ થાય છે અને એમાંથી ખાલી જગ્યા પણ આવી શકે છે તો શિયાળાની ઋતુમાં કે શિયાળાની ઋતુમાં ખોરાક લાંબા સમય સુધી સારો રહી શકે છે આગળ જોઈએ તો સોસ બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે અથવા તો સોસ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે એવો પણ પ્રશ્ન થઈ શકે છે તો આ ખાલી જગ્યામાંથી પ્રશ્ન પણ બની શકે છે ને મિત્રો તો આપણે જે ખાલી જગ્યા આપી હોય કે સ્વાધ્યાય પોથીમાં હોય આપણી નોટબુકમાં હોય તો એ ખાલી જગ્યામાંથી પણ પ્રશ્ન આવી શકે છે કે સોસ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે અથવા ખાલી જગ્યા આપી છે કે સોસ બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો સોસ બનાવવા માટે ટામેટાનો ઉપયોગ થાય છે આગળ જોઈએ તો ઉનાળાની ઋતુમાં પૂરી સાથે ખાલી જગ્યાનો રસ ખાવાની મજા પડે છે તો ઉનાળાની ઋતુમાં કેરીનો રસ ખાવાની મજા પડે છે શેનો રસ કેરીનો રસ ખાવાની મજા પડે છે આગળ જોઈએ તો ભેજવાળા વાતાવરણમાં રોટલી લાંબો સમય પડી રહે તો તેના પર ખાલી જગ્યા લાગી જાય છે તો શું લાગી જાય છે ફૂગ લાગી જાય છે કે લાંબા સમય સુધી રોટલી ભેજવાળા વાતાવરણમાં રહે તો એમાં ફૂગ લાગે છે એમાંથી પ્રશ્ન બની શકે છે કે ભેજવાળા વાતાવરણમાં રોટલી લાંબા સમય સુધી પડી રહે તો તેના પણ શું લાગી જાય છે તો જવાબ આવશે ફૂગ લાગી જાય છે આગળ જોઈએ ખાલી જગ્યાને ઉકાળવાથી તે લાંબા સમય સુધી બગડતું નથી તો આપણે સેને ઉકાળી તો લાંબા સમય સુધી ના બગડે તો એમાં આવશે દૂધ દૂધને ઉકાળવાથી લાંબા સમય સુધી બગડતું નથી આગળ જોઈએ તો માછડો બનાવવા માટે ખાલી જગ્યાના ઝાડના ઠાંભલા લાવવામાં આવ્યા હતા અથવા એવો પ્રશ્ન થાય છે કે માછડા બનાવવા માટે સેના ઝાડના થાંભલા લાવવામાં આવ્યા હતા તો નીલગીરીના સેના મિત્રો ની ઝાડના થાંભલા લાવવામાં આવ્યા હતા માછડો બનાવવા માટે ઝાડના લાવવામાં આવ્યા હતા આગળ તો ચટાઈ ખાલી જગ્યાના ઝાડના પાંદડામાંથી બનાવવામાં આવે છે અથવા એમાં પ્રશ્ન થઈ શકે છે કે ચટાઈ એ સેના અથવા તો ચટાઈ એ કયા ઝાડના પાંદડામાંથી બનાવવામાં આવે તો ખાલી જગ્યામાંથી પ્રશ્ન થયો ને મિત્રો તો ચટાઈ એ તાડના ઝાડમાંથી શેમાંથી ચટાઈ એ તાડના ઝાડના પાંદડામાંથી બનાવવામાં આવે છે જોઈએ આગળ તો ખાલી જગ્યાની છાલમાંથી કાઠીની દોરી બનાવવામાં આવે છે અથવા પ્રશ્ન થાય કે કઈ છાલમાંથી કાઠીની દોરી બનાવવામાં આવે તો નારિયેરની છાલમાંથી શેની છાલમાંથી નાળિયેર

કેરીનો માવો કેરીનો માવો ભેરવી કેરીના પાપડ બનાવવામાં આવે છે આગળ જોઈએ તો અથાણું ભરવાની બરણીઓને ખાલી જગ્યામાં સૂકવીને ભેજ રહિત કરવામાં આવે છે તો અથાણું ભરવાની બરણીઓને સૂર્યપ્રકાશમાં સૂકવીને ભેજ રહિત કરવામાં આવે છે તો આ રીતે આપણે ખાલી જગ્યાઓ જોઈ શકીએ છીએ તો આ ખાલી જગ્યાઓ પરથી મિત્રો પ્રશ્ન પણ બની શકે છે એમાંથી ખરા ખોટાઓ પણ આવી શકે છે તો આપણે આ રીતે ખાલી જગ્યાઓ જે આપણે લખાવી છે અથવા આ ખાલી જગ્યાઓ તમને પીડીએફ દ્વારા મોકલવામાં આવશે તો તમે એ વાંચન કરશો હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈશું હવે જોઈએ આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખો નીચેના પ્રશ્નોના જવાબ લખો છે એક વાક્યમાં જવાબ હોય એવા પ્રશ્નો પણ અહીં છે તો ખોરાક બગડવું એટલે શું ખોરાકનું બગડવું એટલે શું તો આપણે જોઈએ કે ખોરાક વધુ પડી રહીને વાસી થઈ જાય તેમાંથી ખરાબ વાસ આવે તેને ખોરાકનું બગડવું કહે છે કે ખોરાક વધુ પડી રહે તો એ ખોરાકમાંથી વાસ આવે છે અને તે વાસી થઈ જાય છે તેમાંથી ખરાબ વાસ આવે અને તેને આપણે ખોરાકનું વગડવું કહે છે મિત્રો પણ ખૂબ જ ઉપયોગી અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણે કહી શકીએ છીએ અલ્પેશ અને મહેન્દ્ર બંને ભાઈઓ ઉનાળાની રજાઓ ક્યાં વિતાવવા ગયા હતા તો અલ્પેશ અને મહેન્દ્ર બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડિયામાં ક્યાં વિતાવા ગયા હતા મિત્રો તો આંબાવાડિયામાં વિતાવા ગયા હતા મહેન્દ્રની માને કેરીનું શું બનાવવાનું કહ્યું હતું મિત્રો મહેન્દ્રની માને કેરીનું તો મહેન્દ્રની માને કેરીના પાપડ બનાવવા માટે કહ્યું હતું શું બનાવવા માટે કેરીના પાપડ બનાવવા માટે કહ્યું હતું માછડો બનાવવા બંને ભાઈઓ બજારમાંથી શું શું લાવ્યા તો માછડો બનાવવા બંને ભાઈઓ બજારમાંથી તાડના ઝાડના પાંદડાથી વણેલી ચટાઈ નીલગીરી ઝાડના થાંભલા અને નારિયેળની છાલમાંથી બનેલી દોરીઓ લાવ્યા તો મિત્રો કે માછડો બનાવવા માટે તાડના ઝાડના પાંદડાથી વણેલી ચટાઈ આ પ્રશ્નમાં ઘણી બધી ખાલી જગ્યાઓનો પણ મિત્રો સમાવેશ થઈ ગયો ને જો કે તાળના ઝાડના પાંદડાથી વણેલી ચટાઈ ચટાઈ શેની બનેલી તો તાળના ઝાડના પાંદડાથી નીલગીરી ઝાડના થાંભલા થાંભલા શેના બનેલા નીલગીરી ઝાડના અને નારિયેળની છાલમાંથી બનેલી દોરી તો દોરી શેમાંથી બનેલી નારિયરની છાલમાંથી તો આ રીતે આપણે જો આ પ્રકારે પ્રશ્નનો તૈયાર કરીએ તો એમાંથી ઘણી ખાલી જગ્યાઓનો પણ આપણું વાંચન થઈ જાય છે આગળ જોઈએ કેરીના પાપડ બનાવવા માટે કઈ કઈ ચીજ ચીજવસ્તુઓની જરૂર પડે છે તો કેરીના પાપડ બનાવવા માટે પાકી કેરીઓ ગોળ અને ખાંડની જરૂર પડે છે કેરીના પાપડ બનાવવા માટે પાકી કેરીઓ જોઈએ ગોળ અને ખાંડની જરૂર પડે છે આગળ જોઈએ ખોરાકની સાચવણીની રીતો ઉદાહરણ આપી જણાવો તો આપણે જોઈએ કે ખોરાકની સાચવણીની રીતો કઈ છે એના ઉદાહરણો જોઈએ તો ખાંડની ચાસણીમાં રાખીને ખાંડની આપણે ચાસણીમાં રાખીને એટલે કે મુરબ્બો અથવા છૂંડો ખાંડની ચાસણીમાં રાખવામાં આવે છે એને તો એ સારો રહે છે ખાંડની ચાસણીમાં રાખવાથી એ સારો રહે છે ઉદાહરણ તરીકે આપણે લીધું છે મીઠામાં રાખીને મીઠામાં એટલે કે આપણે આઠવણ કહી શકીએ તો ઘણા સમય સુધી એ સારા રહે છે તેલમાં રાખીને તો આપણે અથાણું તેલ જે નાખીએ છીએ તો એ તેલના કારણે સારું રહે છે તો તેલમાં રાખીને એનું ઉદાહરણ છે અથાણા સુકવણી કરીને તો સુકવણી કરીને આપણે શું સારું રાખી શકાય તો પાપડ અને કાતળી પાપડ અને કાતળી અહીં આપ્યું તો પાપડ અને કાતરીને આપણે સુકવણી કરી તો એ સારી રહે છે લાંબા સમય સુધી સાચવણી થાય છે માછડો ક્યાં બાંધવામાં આવ્યો હતો તો માછડો એ ઘરની બાજુમાં પડસારમાં તડકાવાળી જગ્યાએ માછડો બાંધવામાં આવ્યો હતો કે ઘરની બાજુમાં પડસારમાં તડકાવાળી જગ્યાએ માછળો બાંધવામાં આવ્યો હતો આગળ છે ખોરાકનો બગાડ એટલે શું ઉદાહરણ આપી સમજાવો તો મિત્રો જમતી વખતે થાળીમાં ભોજન વધુ પ્રમાણમાં લઈને ભોજન એઠું છોડી કચરા પેટીમાં નાખવું એને આપણે ખોરાકનો બગાડ કહી શકીએ છીએ અથવા બીજું કહીએ તો જરૂર કરતાં વધુ પ્રમાણમાં ભોજન બનાવવું અને વધેલું ભોજનને આપણે જો ફેંકી દઈએ તો આપણે એને કહી શકીએ છીએ કે ખોરાકનો બગાડ તો મિત્રો આ રીતે આપણે જે અહીં પ્રશ્નોની સમજૂતી મેળવી જે પુનરાવર્તન કર્યું એ તમારે વાંચન કરવાનું રહેશે અને સ્વાદ્યાયપોથીમાં આપેલા ખાલી જગ્યા ખરા ખોટા છુડકાઓ તેમજ પ્રશ્નોના જવાબનું પણ વાંચન કરવાનું રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો